नमस्कार विद्यार्थी बहनों, हूँ एस सी कामड़िया श्री कन्या विद्यालय लाठीधर। हाल में आप धोरण 12 समाजशास्त्र बीजू एकम है भारतीय संस्कृति ने समुदाय आनु रिविजन कर रिया छे। तो एनी अंदर अगाउना के वीडियो द्वारा आप भारतीय संस्कृति ने समझा, जेवी के प्रशिष्ट अने भारतीय संस्कृति, लोक संस्कृति अने आदिवासी संस्कृति, आ संस्कृतिओनी आपणे बहु सारी रीते समझ मेळवी। हवे बीजो मुद्दो छे भारतीय समुदाय, एने आपणे समझीए छीए। आजना वीडियोनी अंदर आपणे भारतीय समुदायने समझीए। भारतीय समुदाय, भारतीय समाज बहुमुखी समाज तरीके सामाजिक सांस्कृतिक विविधता धरावे छे। तेमा अनेक जुदा जुदा समुदायों जेवा के धार्मिक समुदाय, ग्रामीण समुदाय, शहरी समुदाय तथा आदिवासी समुदायों जोवा मळे छे, जेनी आपणे अहींया माहिती मेळवाना छीए। बहुमुखी समाज तरीके भारतीय समाज बहुमुखी एटले जुदा जुदा, मुख एटले आम तो मोढुं थाय, बहुमुखी एटले एक करता वधारे मोढा, पण अहींया एनी उपमा लेवामां आवी छे के भारतीय आखो जो समुदाय छे एमां पाछा केटलाक समुदायो आवेला छे, जेवा के धार्मिकतानी दृष्टिए, सांस्कृतिकनी दृष्टिए अने नगर समुदाय, नगरमां वसनारा रहेतो होय एवो एक समुदाय, ग्राम्य विस्तारोमां रहेतो होय એવો ગ્રામીણ સમુદાય, એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ। હવે સમુદાયનો અર્થ શું કરી શકાય? સમુદાયનો અર્થ તો સમુદાય એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા સમાન સંસ્કૃતિ અને અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા પારસ્પરિક સંબંધ ધરાવતા માનવ સમૂહને સમુદાય કહેવામાં આવે છે। સમુદાય એટલે શું સમજાવો? જો નાના પ્રશ્નો પૂછ્યો હોય તો આપણે હવે એની જવાબ એવો લખી શકીએ કે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશની અંદર વસવાટ કરતા હોય, સમાન સંસ્કૃતિ હોય, અંદરોઅંદર અમે પણ આ અમારા સમુદાયના છે એવી ભાવના હોય, પારસ્પરિક સંબંધ ધરાવતા હોય, આવો જે માનવ સમૂહ છે એને સમુદાય તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, સમુદાયના પ્રકારો માટે જુદા જુદા આધાર હોય છે। સમુદાયના પ્રકાર પાડો હોય તો કયા સમુદાયમાં કોણ આવી શકે, કયા લોકો આવી શકે, તેના કેટલાક જુદા જુદા આધારો હોય છે। અહીંયા આપણે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને, આપણને જે અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે એને લક્ષ્યમાં રાખીને ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય અને આદિવાસી સમુદાય એની સમજ મેળવવાના છીએ। સમુદાય તો ઘણા બધા પ્રકારના હોય, પણ આપણા સિલેબસની અંદર જે આપણા એકમની અંદર સમાવિષ્ટ છે એવા સમુદાયની અંદર ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય, આદિવાસી સમુદાય, આ ચાર સમુદાયોની આપણે વિગતે ચર્ચા કરવાના છીએ। તો એમાંથી પહેલું, એમાંનું પહેલું હિન્દુ સમુદાય, સમુદાયના જે પ્રકાર છે એની અંદર હિન્દુ સમુદાય, આપણે સમુદાયનો અર્થ સમજ્યા, હવે આપણે સમુદાયના પ્રકાર સમજવાના છીએ। અને સમુદાયના પ્રકારો જે છે એમાંનો પહેલો પ્રકાર છે ધાર્મિક સમુદાય, જે આપણે જોયું ને કે ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, એમ પહેલો ધાર્મિક સમુદાય। તમે પ્રકરણ 1માં ભારતના ધાર્મિક સમુદાય અંગેની આંકડાકીય માહિતી મેળવી હતી। પહેલા પ્રકરણની અંદર કયા સમુદાયને એટલે કે ધાર્મિકતાની દ્રષ્ટિએ વસ્તી વિષયક હતું આપણું પહેલું પ્રકરણ, તો કયા રાજ્યમાં આખા દેશની અંદર અને રાજ્યવાર કયા ધર્મ પાળવાવાળા લોકોની સંખ્યા કેટલી એ આપણે પહેલા પ્રકરણની અંદર શીખ્યા। અહીંયા આપણે વિભિન્ન ધાર્મિક સમુદાયની ખાસિયતો કેવી કેવી છે એ સમજવાના છીએ। તો ધાર્મિક સમુદાયની વ્યાખ્યા આપણે કરવી હોય તો એ કઈ રીતે કરી શકાય? ધાર્મિક સમુદાય એટલે શું
એ આપણે નક્કી કરવું હોય, એનું ચોક્કસ સ્વરૂપ આપવું હોય. તો ધાર્મિક સમુદાય એટલે એવું ચોક્કસ જૂથ કે જેને પોતાનું આગવું તત્વજ્ઞાન હોય, પૂજા ઉપાસનાની આગવી રીત હોય એટલે કે પદ્ધતિ હોય, ધાર્મિક માન્યતા હોય, વિધિ વિધાનો હોય અને આચાર સંહિતામાં સમાનતા હોય. કેટલાક એવા લોકોનો સમુદાય કે એનું તત્વજ્ઞાન એક પ્રકારનું, ધાર્મિક તત્વજ્ઞાન એક પ્રકારનું હોય એવા લોકોનો સમૂહ, પૂજા ઉપાસના કરવાની રીત એક પ્રકારની હોય એવા લોકોનો સમૂહ, ધાર્મિક માન્યતાઓ ધાર્મિક રીતે એકેશ્વરવાદ બહુ ઈશ્વરવાદ આપણે કહીએ ને, એક ઈશ્વરમાં માનતા હોય, બહુ ઈશ્વરમાં માનતા હોય, આ જે વિચારશૈલી છે એ એક સમાન હોય એવો સમુદાય. વિધિ વિધાનો એટલે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાના જે વિધિ વિધાનો હોય તે મળતા આવતા હોય, અને આચાર સંહિતા જીવન જીવવા માટે જે ધર્મ શીખવાડે એ રીત એક સરખી હોય એ એક સમુદાયમાં આવે એવું આપણે સમજવાનું છે. મિત્રો, આપણો ભારત દેશ બહુ ધર્મી છે, ભારત દેશની અંદર અનેક ધર્મો છે, વધારે એક કરતાં વધારે ધર્મો છે એટલે કે બહુ ધર્મી છે. તેમાં જુદા જુદા ધાર્મિક સમુદાયો જોઈએ તો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને યહૂદી ધર્મનો સમાવેશ થાય છે, અને આપણે વિગતે મુદ્દા વાઈ સમજવાના છીએ. ભારતમાં દરેક ગામ કે દરેક શહેરમાં મંદિર, મસ્જિદ, ગિરજાઘર, ગુરુદ્વારા કે અગિયારી જેવા ધાર્મિક પ્રતિકો આપણને જોવા મળે છે, જ્યાં જેની વસ્તી હોય એના ધર્મસ્થાનો આપણને જોવા મળે છે, એટલે કે જે તે ધર્મના પ્રતિકો જોવા મળે છે. ભારતના બંધારણની કલમ આ યાદ રાખજો નાના પ્રશ્ન માટે કે ભારતના બંધારણની કલમ 25(1) દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે સ્વીકારવા, વ્યવહારમાં લાવવા તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર આપે છે. એટલે દરેક વ્યક્તિ પોતાના ઈચ્છા પ્રમાણે પોતાનો ધર્મ પાળી શકે છે, એનું અનુકરણ કરી શકે છે, એનો પ્રચાર પણ કરી શકે છે. કયા શેના આધારે? તો બંધારણની કલમ 25(1) મુજબ. ભારતમાં બધા પ્રકારના લોકો પોતાની ધાર્મિક શ્રદ્ધાને માનવા અને તેને સુરક્ષિત રાખવા માટે આ કલમ મુજબ સ્વતંત્ર છે. જુદા જુદા ધાર્મિક સમુદાયોનો પરિચય આપણે હવે મેળવવાના છીએ. જુદા જુદા ધાર્મિક સમુદાયો કહીએ એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે, અથવા તો સમુદાયના પ્રકારો એ રીતે પણ પૂછાઈ શકે. તો એમાંના 3 સમુદાય છે, આની અંદર ઘણા છે પણ અહીંયા આપણે આ વિડીયોની અંદર 3 સમુદાયની સમજ મેળવવાની છે. તો એમાંનો પહેલો હિન્દુ સમુદાય. હિન્દુ ધર્મના વ્યક્તિનું ધર્મનું સભ્યપદ જન્મથી નક્કી થાય છે. હિન્દુ ધર્મની અંદર જે કુટુંબ જે ધર્મ પાળતું હોય, એટલે કે હિન્દુ ધર્મ પાળતું હોય એના ઘરે બાળક જન્મે તો એ હિન્દુ ધર્મનું એને સભ્યપદ આપોઆપ મળી જાય છે. તેઓ ઈશ્વર નામની શક્તિ કોઈને કોઈ સ્વરૂપે સર્વવ્યાપી છે, વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચી શકે છે એવો દ્રઢ વિશ્વાસ ધરાવે છે. હિન્દુ ધર્મ સંપ્રદાય નો કહી હિન્દુ સમુદાય એટલે હિન્દુ ધર્મ ના લોકોની તત્વજ્ઞાન એવું છે તો એ લોકો એવું માને છે કોઈ દરેક જગ્યાએ ઈશ્વરનો વાસ રહેલો છે અને આપણે ઈશ્વર સુધી પહોંચી શકીએ છીએ એમાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે. હિન્દુ સમુદાય એક ઈશ્વરમાં માનતો નથી, 33 કરોડ દેવતા એવો શબ્દ આપણે સાંભળ્યો હશે. એટલે હિન્દુ સમુદાય છે એ એક જ ઈશ્વરને માનતો નથી પણ અનેક ઈશ્વરવાદની અંદર માને છે. આ ધર્મમાં અનેક વિવિધતા જોવા મળે છે, કારણ કે દેવી દેવતાઓ જુદા જુદા ને આપણે સ્વીકારીએ છીએ એટલે એની અંદર થોડી વિવિધતા જોવા મળે છે. ધર્મ, કર્મ, મોક્ષ આ 3 મહત્વના સિદ્ધાંતો છે. હિન્દુ ધર્મના 3 સિદ્ધાંતો મહત્વના કયા? તો ધર્મ, કર્મ અને મોક્ષ. ધર્મ નૈતિક શક્તિ છે,
कर्म व्यक्ति ने सारा खराब कर्म नो फल भोगवो पड़े छे एवुं मानवामां आवे छे। धर्म छे नैतिक शक्ति पूरी पाड़े छे। कर्म छे ए सारा कर्म करो तो सारू फल मळे, खराब कर्म करो तो खराब फल मळे एवुं आपणे શીખે છે। મોક્ષ કર્મ અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપે છે। મોક્ષ છે એની એ એવો છે કે જન્મ મરણનો ફેરો ટળી જાય છે, જન્મ મરણમાંથી મુક્તિ આપે છે અને કર્મમાંથી પણ મુક્તિ આપે છે। આ જે બંધન છે એમાંથી મુક્તિ આપે છે એવા હિન્દુ ધર્મના સિદ્ધાંતો છે। શ્રીમદ ભગવદ્ ગીતા તેમનું ધર્મ પુસ્તક મંદિર તેમનું ધર્મસ્થાન છે, તેમજ ધર્મસ્થાનોમાં સેવા પૂજા કરનારને પૂજારી કહેવામાં આવે છે। હિન્દુ ધર્મનું પુસ્તક ગીતાજી છે, ગીતા છે જેને આપણે ગીતાજી પણ કહીએ છીએ, મુખ્ય પુસ્તક ગીતા છે। ધર્મનું જે સ્થળ હોય એને મંદિર કહેવામાં આવે છે અને ધર્મસ્થળની અંદર પૂજા આરતી વગેરે જે કરે એને પૂજારી કહેવામાં આવે છે। હિન્દુ ધર્મ સમુદાય સમજાવો અથવા હિન્દુ ધર્મ સમજાવો તો એની અંદર આ બધા મુદ્દા આપણે ભણી લેવા પડે। હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યક્તિને સમગ્ર જીવન દરમિયાન 16 સંસ્કારોમાંથી પસાર થવું પડે છે। હિન્દુના ધર્મ આપણે હિન્દુ ધર્મ પુસ્તકો છે એ મુજબ વ્યક્તિ જન્મે ત્યારથી મૃત્યુ થાય ત્યાં સુધી 16 સંસ્કારમાંથી એને પસાર થવું પડે છે। નામકરણથી શરૂ કરી અને અગ્નિ સંસ્કાર છેલ્લે ત્યાં સુધી વચમાં લગ્ન સંસ્કાર વગેરે આવતા હોય છે, આ સંસ્કારોમાંથી એને પસાર થવું પડે છે, જેમાં મુખ્ય જન્મ લગ્ન અને મુખ્ય મૃત્યુ સંસ્કાર છે। એમાં 16 સંસ્કારમાં મુખ્ય 3 કયા તો જન્મ લગ્ન અને મૃત્યુ। હિન્દુ ધર્મમાં શૈવ વૈષ્ણવ શાક્ત સ્માર એવા 4 વિભાગ પડે છે। હિન્દુ ધર્મના મુખ્ય 4 વિભાગ પડે છે, શૈવ એટલે કે શિવમાં માનતા હોય એવા, વૈષ્ણવ શાક્ત અને સ્માર એવા 4 વિભાગો પડે છે। શૈવ શંકરની એટલે કે શિવજીની પૂજા કરે છે, શૈવ સંપ્રદાયમાં માનતા હોય એવું પાછા ધર્મના નાના નાના સંપ્રદાય છે, મુખ્ય 4 સંપ્રદાય છે તો એ શંકર એટલે કે શિવજીમાં માનતા હોય છે। વૈષ્ણવ છે એ વિષ્ણુની શાક્ત એટલે કે દેવીની કે માતાજીની, અને સ્માર્ત છે એ શિવ વિષ્ણુ કે દેવી એમ ત્રણેયની પૂજા કરવામાં માનતા હોય છે। હિન્દુ ધર્મમાં અનેક પાછા નાના નાના સંપ્રદાયો પણ છે, પંથો છે જેને પંથ કહીએ છીએ, ધર્મના વાળા કહીએ છીએ, ધાર્મિક સંપ્રદાયો પણ આપણે કહીએ છીએ, જે ખૂબ જટિલ છે તેમ છતાં તેઓ વિશાળ હિન્દુ સમુદાય સાથે પરસ્પર સંબંધ ધરાવે છે। આ નાના નાના વાળાઓ છે, સંપ્રદાયો છે, પંથો છે એ પાછા હિન્દુ સંપ્રદાયને જોડાયેલા હોય છે, એની સાથે સંબંધ ધરાવે છે। આમ હિન્દુ ધર્મમાં અનેક વિવિધતા હોવા છતાં એક એવો ઘાટ એવો રીતે સંકળાયેલા રહે છે। તીર્થયાત્રા કરવી, દાન જુદા જુદા ધાર્મિક વ્રતો રાખવા એટલે કે કરવા, ધાર્મિક વ્રતોનું વાંચન અને તહેવારો ઉજવવા એટલે કે ધાર્મિક તહેવારો ઉજવવા, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, ધર્મસ્થાનો અને સંતોને દાન અને સેવા આપવી વગેરેનું હિન્દુ સમાજની અંદર ખૂબ મહત્ત્વ છે। દિવાળી, હોળી, નવરાત્રિ જેવા હિન્દુ ધર્મના એટલે કે હિન્દુ સમુદાયના મુખ્ય ધાર્મિક તહેવારો છે। એની પછી મુસ્લિમ સમુદાય વિશેની આપણે સમજ મેળવીએ। સમગ્ર ભારતમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જોવા મળે છે। ઇસ્લામ ધર્મ એટલે મુસ્લિમ ધર્મ, મુસ્લિમ ધર્મ જે પાળતા હોય એને મુસ્લિમ ધર્મના અનુયાયી કહેવાય, જે ધર્મ પાળતા હોય એના અનુયાયી કહેવાય, અહીંયા મુસ્લિમ તો મુસ્લિમ ધર્મના અનુયાયી। તેમનું ધાર્મિક પુસ્તક કુરાને શરીફ ને ઈશ્વરનું શાબ્દિક રૂપ માનવામાં આવે છે, એમનું
पुस्तक धार्मिक छे ए कुराने शरीर छे ने ईश्वरनु रूप मानवामां आवे छे। मुस्लिमोनी धार्मिक क्रियाओनी अंदर नमाज आपणे हिंदूमां के पूजा वगैरे एम आनी अंदर नमाज रोजा अने हजने महत्वना गणी शकाय। हिंदूमां यात्रा तो आनी अंदर हज एवो शब्द वपराय छे એ મહત્વના ગણી શકાય। મોહમ્મદ પૈગંબરે સ્થાપેલો ઇસ્લામ ધર્મ કોને સ્થાપ્યો? તો મોહમ્મદ પૈગંબરે આ ધર્મની સ્થાપના કરી। ઇસ્લામ ધર્મ એકેશ્વરવાદમાં માને છે મુસ્લિમ સમુદાય છે કે મોહમ્મદ પૈગંબરે સ્થાપેલો ઇસ્લામ ધર્મ એકેશ્વરવાદ એટલે એક ઈશ્વરની અંદર માને છે। કોઈ પણ મુસ્લિમે શરિયતના નિયમોનું પાલન કરવાનું હોય છે, કુરાને શરીફની શરિયતોનું દરેક મુસ્લિમે પાલન કરવાનું હોય છે। હજ યાત્રાને ઇસ્લામ ધર્મના શ્રેષ્ઠ માનવામાં આવે છે। આપણે જેમ યાત્રા કરીએ એમ જે તે લોકોમાં હજ યાત્રા છે એને શ્રેષ્ઠ માનવામાં આવે છે। મક્કામાં આવેલ પવિત્ર કાબામાં કાબાના દર્શનથી હજ પૂરી થાય છે એટલે કે મક્કાની અંદર ધાર્મિક પવિત્ર સ્થળ આવેલું છે કાબા, એની અંદર એના દર્શનથી એ લોકોની હજ એટલે કે મુસ્લિમ સમુદાયની હજ છે એ પૂર્ણ ગણવામાં આવે છે, જે પાપમાંથી મુક્તિ આપે છે તેવું તેઓનું દ્રઢપણે માનવું છે। ઇસ્લામ ધર્મમાં તોહી નમાજ રોજા જકાત હજ એમ જ ખેરાત એ મુખ્ય ધાર્મિક વિધિઓ આવેલી છે। પાંચ વખતની નમાજ કરવી એ બહુ જરૂરી માનવામાં આવે છે। આવો બીજો ખેરાત રાખીએ ને એમ ખેરાત હિન્દુ સમાજમાં દાન બોલતા હોય આવકનો ભાગ છે દાન આપવું એ મુસ્લિમ સમુદાયની અંદર આવકનો ભાગ છે ખેરાત સ્વરૂપે આપવું એવું ફરજિયાત હોય છે। ઇસ્લામમાં હિજરી પંચાંગ હોય છે, આપણે જે પંચાંગ હોય હિન્દુ સમાજનું હોય તો સવાન એવું લખાતું હોય તો આની અંદર હિજરી સવાન હિજરી પંચાંગ હોય છે। લગ્નને ઉત્સવની ઉજવણી પણ થાય છે। મોહરમથી મુસ્લિમનું નવું વર્ષ થાય છે, સમુદાયમાં દિવાળીથી એટલે કે બેસતા વર્ષથી નવું વર્ષ શરૂ થાય છે એમ મુસ્લિમ સમુદાયમાં મોહરમથી નવું વર્ષ શરૂ થાય છે। ઇસ્લામમાં રમજાન એ સૌથી પવિત્ર મહિનો ગણાય છે, જેમાં સ્ત્રી પુરુષો આત્મકલ્યાણ સુધી માટે ઉપવાસ કરે છે, જેમાં ચંદ્ર દર્શનને મહત્વ આપવામાં આવે છે। ચંદ્ર દેખાય પછી પાણી વગેરે લઈ શકાય એવું હોય છે એટલે કે એને મહત્વ આપવામાં આવે છે। તેમના ધાર્મિક સ્થાનને મસ્જિદ કહેવામાં આવે છે, જ્યાં તેઓ સામૂહિક નમાઝ અદા કરે છે। જેમ હિન્દુ સમુદાય પૂજા કરે એમ મંદિરોની અંદર એમ મુસ્લિમ સમુદાય સમૂહમાં નમાજ મસ્જિદની અંદર જઈને પઢતા હોય છે એટલે કે અદા કરતા હોય છે। ઇસ્લામના અનુયાયીના મૃત્યુ બાદ દફન વિધિ કરવામાં આવે છે, હિન્દુ સમુદાયમાં જેમ અગ્નિ સંસ્કાર કરવામાં આવે એમ મુસ્લિમ સમુદાયની અંદર દફન વિધિ કરવામાં આવે એટલે કે કબર બનાવી અને એની અંદર દફનાવવામાં આવે છે। મુસ્લિમોમાં શિયા અને સુન્ની એમ બે વિભાગ પડેલા છે, બે વિભાગમાં વિભાજિત છે। શિયા કરતાં સુન્ની મુસ્લિમોની સંખ્યા ભારતની અંદર વધારે જોવા મળે છે, તેમના ધર્મગુરુને ઇમામ કહેવામાં આવે છે। રમજાન ઈદ મોહરમ તેમના ધાર્મિક ઉત્સવો છે। તો આ બે સમુદાયની આપણે ચર્ચા કરી, હિન્દુ સમુદાય અને મુસ્લિમ સમુદાય આ બે સમુદાયો આપણે આ વિડીયોની અંદર સમજ્યા, આગળના સમુદાયો છે આપણે આગળના વિડીયોમાં સમજીશું।